नमस्कार खेडूत मित्रों, ट्रिक गुजराती चैनल पर आप सबनुं हार्दिक स्वागत छे। मित्रों, आपणे जाणीए छीए के 1 मार्च थी 30 एप्रिल सुधी आई खेडूत पोर्टल पर ऑनलाइन फॉर्म भरवानी शरूआत थयेल हती। तो जे 30 एप्रिल छेली तारीख हती तेमां वधारो करवामां आवेल छे, तो आजे आपणे तेना विशे चर्चा करीशुं। ते पहेला जो आपणी आ चेनल पर नवा छो तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकॉन प्रेस करी ओल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી આપણી ચેનલના વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક। આઈ ખેડૂત પોર્ટલ 2020 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં થયો વધારો, જાણો સંપૂર્ણ માહિતી। તો આપણે આ ઓફિશિયલ લેટર જોઈ અને તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો ચાલો જોઈએ ઓફિશિયલ લેટર। ખેતી નિયામકની કચેરી ગુજરાત રાજ્ય કૃષિ ભવન ગાંધીનગર દ્વારા તારીખ 4/5/2020 રોજ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પંચાયત તમામને સંબોધીને આ લેટર કરવામાં આવેલ છે, જેનો વિષય છે આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2020-21 માટે નવી અરજીઓ મેળવવાની મુદત લંબાવવા બાબત। એટલે કે જે મુદત 30 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગયેલ હતી તેની મુદત લંબાવવા વિશેનો આ લેટર કરવામાં આવેલ છે। તો આપણે લેટરમાં આગળની માહિતી જોઈએ। જય ભારત સહ જણાવવાનું કે વર્ષ 2020-21 માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ લેવાના હેતુસર પોર્ટલ તારીખ 1/3/2020 થી 31/4, અહીંયા ટાઈપ મિસ્ટેક થયેલ છે, કારણ કે એપ્રિલ મંથમાં 31 તારીખ ન આવે, 30 જ આવે, 30/4/2020 સુધી ખોલવામાં આવેલ હતું। પરંતુ છેલ્લા 1 માસથી વધુ સમયગાળાથી રાજ્યમાં COVID-19 સંક્રમણની પરિસ્થિતિના લીધે લોકડાઉનના કારણે ખેડૂતો ઓનલાઈન અરજી કરવાથી વંચિત રહેલ હોવાની રજૂઆત મળેલ છે, જે ધ્યાને લઈ વર્ષ 2020-21 માટે નવી અરજીઓ લેવાની મુદતમાં વધારો કરીને પોર્ટલ તારીખ 5/5/2020 થી તારીખ 31/5/2020 સુધી પુનઃ ખોલવાનો નિર્ણય કરવામાં આવેલ છે। એટલે કે જે 1/3/2020 થી 30/4/2020 સુધી આ પોર્ટલ ખોલવામાં આવેલ હતું, પરંતુ COVID-19ના લોકડાઉનની પરિસ્થિતિના લીધે ઘણા બધા ખેડૂતોના ફોર્મ ભરવાના બાકી રહી ગયેલ છે એવી રજૂઆત મળવાથી આ પોર્ટલ ફરીથી 5/5/2020 થી 31/5/2020 સુધી ખોલવામાં આવેલ છે, જે મુજબ અરજી ઇન્વર્ટ લેવાની મુદતમાં પણ તારીખ 7/6/2020 સુધી લંબાવવામાં આવેલ છે। તો આમ ચાલુ પરિસ્થિતિના કારણે ઘણા ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સહિત અરજી સહી સાથેની ઓનલાઈન અપલોડ કરેલ છે। આ પ્રકારની આવેલ અરજીઓને નિયમિતપણે ચકાસીને ઓનલાઈન ઇન્વર્ટ લેવી, તો ઘણા બધા ખેડૂત મિત્રોએ અરજીઓ સહી કરી અને ઓનલાઈન અપલોડ કરેલ છે, તો આવી અરજીને ઓનલાઈન ચકાસણી કરી અને ઇન્વર્ટ લેવા માટેની સૂચના પણ આપવામાં આવેલ છે। ત્યારબાદ આગળ જોઈએ, જેથી ખેડૂતને સદર અરજીઓ અંગે અરજી ઇન્વર્ટ થવા બાબતેનો નિયમિત મેસેજ પણ મળી જાય અને અરજી સબમિટ થવા બાબતે કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન રહે, ઉક્ત બાબતને ધ્યાને લઈ અરજીની મુદતમાં વધારા અંગે આપના જિલ્લામાં પૂરતો પ્રચાર પ્રસાર કરવા વિનંતી। ખેતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહીથી આ પત્ર બહાર પાડવામાં આવેલ છે અને અરજી ઓનલાઈન ઇન્વર્ટ થયા પછી ખેડૂતને નિયમિતપણે મેસેજ મળી જાય એ બાબતનું ધ્યાન પણ રાખવા જણાવેલ છે। તો આમ ખેડૂત મિત્રો, ગઈકાલ એટલે કે 5/5/2020 થી આઈ ખેડૂત પોર્ટલ પર જે ખેતીવાડી શાખાની અરજીઓ હતી તે ઓનલાઈન સ્વીકારવાનું શરૂ થયેલ છે, જે 31/5/2020 સુધી આપ ઓનલાઈન અરજી કરી શકો છો અને 7/6/2020 સુધીમાં આપના કાગળો જે તે તાલુકાના ખેતીવાડી શાખામાં આપ જમા કરાવી શકો છો। તો આપણે હવે આઈ ખેડૂત પોર્ટલ ખોલી અને જોઈ લઈએ। તો આપણે આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરી લીધેલ છે, જેમાં આપણે અહીં જોઈ શકીએ છીએ કે ખેતીવાડીની યોજનાઓ જેમાં કુલ 41 ઘટકોમાંથી હાલ 39 ઘટકો માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ થઈ ગયેલ છે। તે ઉપરાંત ક્રમ નંબર 4 પર બાગાયતી યોજનાઓ જેમાં 121 ઘટકો પૈકી 85 ઘટકોની અરજી સ્વીકારવાનું પણ ચાલુ છે। તો જે ખેડૂત મિત્રો ખેતીવાડીની અથવા તો બાગાયત યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। તો આઈ ખેડૂત પોર્ટલ પર આપણે આ ઘટકો જોઈ શકીએ છીએ, અહીં આપણને ઘટકો બતાવી રહ્યા છે સામે અરજી કરોમાં, અહીંયા અરજી કરો પર ક્લિક કરી અને નીચે જોઈ શકાય છે કે તારીખ 5/5/2020 થી તારીખ 31/5/2020 સુધી અરજી સ્વીકારવાનું ચાલુ છે તે પણ જોવા મળી રહ્યું છે। અને કયા કયા ઘટકો માટે અરજી શરૂ થયેલ છે એ આપ જાણવા માંગતા હોય તો
ઉપર આઈ બટન પર વિડિયોની લિંક મળી જશે, જે આપણે અગાઉ વિડિયો મૂકેલ હતો કે આટલા ઘટકો માટે અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે. તો ખેડૂત મિત્રો, ખેડૂતો ઉપયોગી તથા જમીન રેકર્ડને લગતા વિડીયો આપણી આ ચેનલ પર મૂકવામાં આવે છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ.